समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અશોકભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ હેતલબેન રાવલે સંભાળ્યો પદભાર. નગરજનોની સુખાકારીને ટોચની અગ્રતા આપવાની નવા સુકાનીઓએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. ધાનેરામાં ખેતરના ઝઘડા મામલે થયેલી મારામારીમાં ખાનગી ગોળીબાર થતાં એક જણને ગંભીર ઈજા. ધાનેરા ખાતે શોર્ટ સર્કિટથી ગાદલાની દુકાન આગમાં લપેટાતા 2,50,000 માલ સામાન ભસ્મીભૂત. બાબરના વધુ એક બંધ મકાનમાં ચોરી થતા નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને. બાબરના ઇન્દરવા ગામની પોલીસ ચોકી શોભાના ગાંઠિયા જેવી બની રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર થતી આરતી તળેટીમાં જોઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સાથે ભાવિકો માટે સર્ક્યુલર બસ રૂટ શરૂ કરવા યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેનું ફરમાન. અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ લેવાયા આકરા નિર્ણયો. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ડીસા બાદ પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પણ આજે વિધિવત રીતે તેમનો પદભાર સંભાળી લીધો છે. પાલનપુર નગરપાલિકામાં 2.5 વર્ષની બીજી ટર્મ માટે ચૂંટાયેલા નવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે ભાજપના આગેવાનો અને પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં આજે સવારે 11:30 વાગે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. પાલનપુર નગરપાલિકાના પ્રથમ 2.5 વર્ષના સુકાનીઓની ટર્મ પૂરી થતાં બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની ગત બુધવારે યોજાયેલી ચૂંટણીમાં પાલિકાના પ્રમુખ પદે ભાજપના અશોકભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલ ચૂંટાઈ આવ્યા હતા. આ બંને નવા સુકાનીઓએ આજે સવારે પાલિકા કચેરીએ પહોંચી ભાજપના અગ્રણીઓ તેમજ પાલિકા સદસ્યો અને પાલિકા પરિવારની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી, ઉપપ્રમુખ કાંતિલાલ સોની, ડીસા નગરપાલિકાના સદસ્યો, પાલનપુર નગરપાલિકાના સદસ્યો, ભાજપના અગ્રણીઓ, પાલિકા કર્મચારીઓ સહિત સ્નેહીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા સુકાનીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે પાલિકા પ્રમુખ તરીકે સત્તારૂઢ થયેલા અશોકભાઈ ઠાકોરે પોતાના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકવા બદલ પક્ષના મોવડી મંડળ અને પાલિકાના શાસક પક્ષના સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી નગરજનોની વિકાસ ભૂખને સંતોષવા અને પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સતત સક્રિય રહેવાની ખાતરી આપી હતી. આજે મેં નગરપાલિકા છે, મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ મારા સર્વ સાથી સભ્યશ્રીઓ તેમજ મારા ઠાકોર સમાજના સર્વ આગેવાનો તેમજ મારા નગરપાલિકાના તમામ સ્ટાફની હાજરીમાં મેં આજે ચાર સ્વીકાર તે બદલ જે અહીં વધાર્યા તે બદલ સૌનો હું આભાર માનું છું. શહેરના હિતમાં પાસે હવે સારું કામ કરશું એવી સંતોષ બધી ટીમ સાથે રાખીને સારું કામ કરશું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઠલવાતા દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનું મુખ્ય પ્રવેશદ્વાર મનાતા બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય બની ગયેલી કચ્છ ભુજ રેન્જની RRSLની ટીમે થરાદ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ફરી સપાટો બોલાવી દઈ દારૂ ભરેલી વધુ એક અલ્ટો કારને ઝડપી લેતા બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કચ્છ ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાથી RRSLના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AS રબારીના માર્ગદર્શન મુજબ RRSLના ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે નારોલીથી આજાવાડા ગામ તરફ જતા રોડે નર્મદા મુખ્ય કેનાલના પુલ ઉપર નાકાબંધી કરી શંકાસ્પદ હાલતમાં રાજસ્થાન તરફથી આવેલી GJ12A/78 નંબરની અલ્ટો કારને આંતરી તલાશી લેવાતા આ કારમાંથી 67,200 રૂપિયાની કિંમતનો 672 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો અને ગાડી સહિત કુલ 2,67,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસના હવાલે કરાતા થરાદ પોલીસે આ મામલે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાની LCB પોલીસે પણ ગઈ રાત્રે ડીસા નજીકથી દારૂ ભરેલી અલ્ટો કાઢી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષકની સૂચના મુજબ બનાસકાંઠાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીએ ચાવડાએ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે કડક અમલવારી કરવા સૂચન કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જે એચ સિંગમના માર્ગદર્શન હેઠળ પ્રોબેશનલ પીએસઆઈ એમ આર મોહનિયા તેમની ટીમ સાથે ગઈરાત્રે ડીસા રૂરલ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન બાતમીના આધારે આખોલચા રસ્તા પર નાકાબંધી કરી GJ08BH1854 નંબરની અલ્ટો ગાડીને આંતરી તલાશી લેવાઈ હતી, જે દરમિયાન આ ગાડીમાંથી 33,600 રૂપિયાની કિંમતનો 336 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 2,33,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસના હવાલે કરાતા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલોમાં કૂદી પડી આપઘાત કરવાની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે દિયોદર તાલુકાના લુદ્રા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં પણ વધુ એક યુવકે મોતને છલાંગ લગાવી મોતને વહાલું કર્યું છે. કોઈ અગમ્ય કારણોસર આ યુવક કેનાલમાં કૂદી પડતા તુરંત તેની શોધખોળ હાથ ધરાઈ હતી, જે દરમિયાન નહેરમાં ઊંડા પાણીમાંથી આ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે નર્મદા કેનાલમાં કૂદી પડી જિંદગીનો અંત આણી દેનાર મૃતક યુવક ભાભર તાલુકાના લાડુલા ગામનો હોવાની વિગતો બહાર આવી છે. બનાવની જાણ થતાં દિયોદર પોલીસે પણ તુરંત ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકની લાશને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ સંદર્ભે દિયોદર પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ખેતરના ઝઘડા મામલે થયેલી મારામારીમાં ખાનગી ગોળીબાર થતા એક જણને ગંભીર ઈજા. ધાનેરા ખાતે શોર્ટ સર્કિટથી ગાદલાની દુકાન આગમાં લપેટાતા 2,50,000 માલ સામાન ભસ્મીભૂત. બાબરના વધુ એક બંધ મકાનમાં ચોરી થતા નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને. બાબરના ઇન્દરવા ગામની પોલીસ ચોકી શોભાના ગાંઠિયા જેવી બની રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર થતી આરતી તળેટીમાં જોઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સાથે ભાવિકો માટે સર્ક્યુલર બસ રૂટ શરૂ કરવા યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેનું ફરમાન. અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ લેવાયા આકરા નિર્ણયો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ,
જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय. चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. सिल्पोलिन ताड़पत्री क्या वपराय छे? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં જૂથ અથડામણની ઘટનાઓ લગભગ રોજિંદી બની ગઈ છે, ત્યારે આજે ધાનેરા ખાતે પણ ખેતરના રસ્તા બાબતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી દરમિયાન ખાનગી ગોળીબાર થતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરના રસ્તાની બાબતે માળી અને પટેલ જૂથ વચ્ચે થયેલી બોલાચાલી મારામારી સુધી પહોંચી ગયા બાદ ગોળીબાર કરાતા ચકચાર મચી ગઈ હતી. આ ગોળીબાર દરમિયાન એક ઈસમને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. માળી તેમજ પટેલ સમાજના લોકો વચ્ચે ખેલાયેલ આ ધીંગાણા દરમિયાન ખાનગી ફાયરિંગ થતાં ધાનેરા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ મામલે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટનાથી ધાનેરા શહેરમાં ભય સાથે દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગાદલાની એક દુકાનમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાના પગલે ધાનેરા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટના સ્થળે દોડી જઈ મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ધાનેરા ખાતે લીલાસાનગર સોસાયટીની સામે સાલીભદ્ર શોપિંગ સેન્ટરમાં આવેલી દેવાભાઈ પંચાલની ગાદલાની દુકાનમાં આજે બપોરના સમય રૂ પીંજવાના મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના બાદ દુકાનમાં કામ કરી રહેલા કારીગરોએ પાણી વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા છતાં આગ કાબૂમાં ન આવતા છેવટે નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી, જેથી પાલિકાની ફાયર ફાઈટરની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં દુકાનમાં પડેલા રૂના બોરા અને ગાદલા સહિત મશીનરી પણ બળીને ખાક થઈ જતા દુકાન માલિક દેવાભાઈને અંદાજે 2.5 લાખ રૂપિયા કરતાં પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાફ સફાઈ કરતા હતા એ દરમિયાન રૂ અને માલ ભરેલો હતો સામાન અને મશીનગીરી હતી, અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની સામગ્રી હતી.
સાફ સફાઈ કરતા હતા ત્યારે અચાનક થોડું કંઈક તણખાના કારણે આગ લાગી, જેના કારણે અમદર રૂ અને એ થોડું સામાન બળી ગયો છે આખું દુકાન. પહેલાં પ્રયાસ કર્યો જાતે અમે પાણી નાખીને, પછી ના થતાં અમે ફાયર બ્રિગેડની મદદથી આગ બુજાવી છે. અંદાજિત 3-3 લાખ રૂપિયાનો સામગ્રી અને સાધન જે બધું હતું રૂ અને ગોડાઉનમાં બધું બળી, અને જે બળી ગયું છે અને નુકસાન છે. બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગઈ રાત્રે વધુ એક બંધ મકાન તસ્કર ટોળકીના આતંકનો ભોગ બનતા નગરજનોનો ગુસ્સો સાતમા આસાને પહોંચી ગયો છે. ગઈ રાત્રે ભાભર ખાતે આવેલી માધવ સિટી સોસાયટીમાં ઘૂસી ગયેલા અજાણ્યા તસ્કરો આ સોસાયટીમાં રહેતા ભૂપતભાઈ વણજારા નામના શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી આ મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ગયા હતા. તસ્કરોના આ પરાક્રમ વખતે કૂતરાઓ ભસવા લાગતા ઊંઘમાંથી જાગી ગયેલા સ્થાનિક રહીશોએ તપાસ કરતા શિક્ષકના બંધ મકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મકાનમાં ચોરી કરી ભાગી ગયેલા 3 શખ્સોને નજરે જોયા હોવાનો દાવો પણ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. આ મામલે ભાભર પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. જો કે ભાભરમાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી જતા નગરજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. વાઘમાં છેલ્લી લાઇનમાં રાત્રે 3 વાગે 3:30 ના ગાળામાં ચોર આવ્યા હતા. અમે જાગી જતા રહેવાસી ભેગા થયા, ચોર ભાગી ગયા છે, ગુમાથી ભાગી ગયા છે, અને પોલીસ રાત્રે 2-3 વાર પેટ્રોલિંગ કરે એવું અમારી માગણી છે. અને રોજ રોજ ભાભરમાં ચોરી થાય છે, પોલીસ સક્રિય થાય એવી અમારી વિનંતી છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના ઇન્દરવા ગામના ખેડૂતના મકાનમાંથી 5.5 લાખની ચોરી થયા બાદ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે ભાભર તાલુકાના ઇન્દરવા ગામની આઉટપોસ્ટ પોલીસ ચોકીને લગભગ રોજ ખંભાતી તાળા લટકતા જોવા મળતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઇન્દરવા આઉટપોસ્ટ ચોકીના મકાનમાંથી દારૂની ખાલી બોટલ તેમજ થેલીઓ મળી આવતા આ ચોકીનો ઉપયોગ દારૂની મહેફિલો માટે થતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ભાભર તાલુકાના ઇન્દરવા ગામે શુક્રવારની રાત્રે કોઈ અજાણ્યા ઇસમો સ્થાનિક ખેડૂત લાદાજી બાદરખાન મલેકના મકાનનો દરવાજો ખોલી ઘરમાં પડેલા દાગીના અને રોકડ રકમ સહિત 5.5 લાખના મુદ્દામાલની ચોરી કરી જતા ગામ લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે ગામ લોકોએ મીડિયાના માધ્યમથી ઇન્દરવા ગામે આવેલ આઉટપોસ્ટ પોલીસ ચોકીની પોલ ખોલતા જણાવ્યું હતું કે આ પોલીસ ચોકીમાં પોલીસ કોન્સ્ટેબલ મુકાયેલ છે, પરંતુ આ કોન્સ્ટેબલ કોઈક દિવસ જ પોલીસ ચોકીમાં આવી આંટો મારી જતો રહે છે. કોન્સ્ટેબલની કાયમી હાજરીના અભાવે ગામ લોકોને કોઈ પણ રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો ના છૂટકે ભાભર પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડે છે. હાલ પણ આઉટપોસ્ટ પોલીસ ચોકીને ગંભાતી તાળું લાગેલ જોવા મળે છે. સરકારે લાખો રૂપિયા ખર્ચીને બનાવેલ આઉટપોસ્ટ પોલીસ ચોકી તંત્રની મનમાનીના લીધે ધૂળ ખાઈ રહી છે. આ પોલીસ ચોકીના રૂમોમાં દારૂની મહેફિલ જામતી હોય તેમ દેશી દારૂની પોટલીઓ, વિદેશી દારૂની ખાલી બોટલો, પાણીના ખાલી પાઉચ અને ગ્લાસ પણ મળી આવતા આ આઉટપોસ્ટ પોલીસ ચોકીની કોઈ જવાબદાર અધિકારીઓ મુલાકાત લે છે કે કેમ તેવા અણિયારા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. ઇન્દરવા ગામના લોકો આ ચોકીમાં કાયમી પોલીસ કોન્સ્ટેબલ મુકાય તેવી માંગણી કરી રહ્યા છે, અને આ ચોકીમાં જો કાયમી કોન્સ્ટેબલ મુકાય તો ગામમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને ગામમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય તો રજૂઆત કરવામાં સરળતા રહે તેવું સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું. આ ઓપી મન સાહેબ શું છે, આમાં આમ તો ખરીખરી લોકોને કાયમ હાજરી આપવાની જરૂરી છે, પણ એ લોકો અઠવાડિયે 15 દિવસ અમુક આંટો મારી અને બારોબાર જતા રહે, બરાબર કોઈ હાજરમાં રહેતા નહીં. અહીંયા તો ખરેખર આમ તો અમારું શિવાડા સરહદી ગામ શિવાડું કહેવાય અને પોલીસ ચોકી શેવાડી છે, એટલે એ રહી રોજે રોજ હાજરી આપે તો આ અમુક ખોટી ચોરીઓ કોઈ અવાલતું ફાલતું માણસો વ્યવસ્થિત કોઈ દારૂનો આદો ભાવ ધંધા થતા હોય એ ધંધા ના થાય, બરાબર તો હાજરી આપવી જરૂરી છે એ લોકોની. કેટલા ગામની છે આવું? આ રીતે અત્યારે તો આમ 3 ગામ હાલતો એ લાગે, 2 ઇન્દરવા અને જોરવાડા. અહીંયા કોઈ પોલીસવાળા આવે છે? ના સાહેબ, પોલીસવાળા તો આ કોઈ અઠવાડિયે કે 10 દિવસ અમુક ટાઈમ આટો મારીને જતા રહે બરોબર. ભાભર જવું પડે સ્પેશિયલ અમારે તો ના, અહીંયા હાજર હોતા નહીં, FIR નોંધાવી હોય, નાની નાની મોટી કોઈ પ્રશ્ન હોય તો ભાભર જઈને તમારે કરવો. તો જે લાખો રૂપિયા ખર્ચે બનાવેલું એના વિશે શું કહેવું તમારું? હવે એમાં તો સાહેબ શું હિરાય લોકો એમ કહે છે કે અમારા કોઈ પાણીની સુવિધા નથી, ના નથી તે નહીં, એટલે અમે ત્યાં રહેતા નહીં. અમારા ગામમાં પાણી આવે? પાણી તો અમારે 24 કલાક ચાલુ રહે.
કેનાલનું છે, બાકી ગામનું પાણી ચાલુ રહે. અત્યારે શું આ પાણીની અસર છે એટલે થોડું તકલીફ રહે, બાકી પાણી ચાલુ રહે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર થતી આરતી તળેટીમાં જોઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સાથે ભાવિકો માટે સર્ક્યુલર બસ રૂટ શરૂ કરવા યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેનું ફરમાન. અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ લેવાયા આકરા નિર્ણયો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. कचरे वाली गाड़ी में सब कचरा डालो जी, कचरे वाली गाड़ी में सब कचरा डालो जी. सुन लो भैया, सुन लो भाभी, सुन लो अम्मा जी, कचरे वाली गाड़ी में सब कचरा. अपना घर नो सूखो कचरो अने भीनो कचरो अलग अलग राखो अने नगर पालिका नी गाड़ी ने आपो. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળ ની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वाल अपना फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वाल अपना फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી શહેરના કોજી વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આસપાસના ગામડાઓમાંથી આવતા અને શહેરના લોકોની ગરમીથી રાહત મળી રહે તે હેતુથી ઠંડા મિનરલ પાણીની પરબ ચાલુ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સંસ્થા દ્વારા છેલ્લા 4 માસથી ચાલતી પાણીની પરબના સમાપન પ્રસંગે આજે રાહદારીઓને ધરતી પરનું અમૃત ગણાતી ઠંડી છાશ અને સુખડીનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન જસવંતસિંહ વાઘેલા, ભાજપના આગેવાનો સહિત વિવિધ સંસ્થાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી અહીંયા કોજી વિસ્તારમાં જરૂરિયાતમંદ માટે પાણીની એ પરબની સેવા આપવામાં આવે છે અને આ પરબમાં અહીંયા કોજી વિસ્તારમાં સરકારી કામ અર્થે અથવા મજૂર અર્થે જે લોકો આવે છે તે આ કાળઝાળ ગરમીમાં એમ કે અસંખ્ય લોકો પાણી પી અને પોતાની તરસ સીપાવી અને ધન્યતા અનુભવે છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ તથા યાત્રાધામ વિકાસ પ્રધાન વિભાવરીબેન દવે ગત શનિવારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મહેમાન બન્યા હતા. અંબાજી આવી પહોંચેલા મંત્રી વિભાવરીબેન દવે મા અંબાના નિજ મંદિરમાં સવારની મંગળા આરતીના દર્શન કર્યા બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને જિલ્લામાં વિકાસનો દર ઊંચો આવે તેમજ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થળ એવા અંબાજી ખાતે આવતા ગુજરાતના તથા ગુજરાત બહારના યાત્રિકોને કોઈ અગવડ ન પડે તેવું સુચારું આયોજન અને વ્યવસ્થા ગોઠવવા બાબતે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. અંબાજીમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બાયપાસ રસ્તાની જોગવાઈ, અંબાજીના જોવાલાયક ધાર્મિક સ્થળો માટે સર્ક્યુલર બસ રૂટ શરૂ કરવા બાબતે, ગબ્બર ઉપર થતી આરતીના દર્શન તલેટીમાં જ કરી શકાય તે માટે LED સ્ક્રીન મૂકવાના પણ નિર્ણયો આ બેઠકમાં લેવાયા હતા. અંબાજી મંદિર પરિસરની સફાઈ માટે અંબાજી શહેરમાં પણ સફાઈ અને સ્વચ્છતા જળવાય તે માટે મંત્રી વિભાવરીબેને કડક સૂચનાઓ પણ સ્થાનિક અગ્રણીઓને કર્યા હતા. આ વખતે અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પાણીના પાઉચ ના વેચાય તે માટે પણ કડક નિર્ણય લેવાયો હતો. અંબાજી ધામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સ્થાનિક લોકો તથા યાત્રિકોને આ અભિયાનમાં જોડાવા માટે મંત્રી વિભાવરીબેન દવેએ ખાસ અપીલ કરી છે. ગુજરાતની અંદર આવતો તમામ યાત્રી, કે ગુજરાતી હોય કે ગુજરાતથી બહારનો હોય, એને માતાજીના દર્શન માટે તેને અગવડ ન પડે, તમામ સગવડ મળી જાય એના માટે તેને જે જરૂરી છે, દાખલ કે બાયપાસની છે એ બાબતની પણ ચિંતા કરી છે. યાત્રિકોને મા અંબાના દર્શન કરી અને ગબ્બરથી બીજા બધા ઘણી બધી જગ્યાએ જોવા જેવા સ્થળ છે તેને પણ સર્ક્યુલર રૂટ દ્વારા એ જગ્યાએ પહોંચાડવામાં આવે, યોગ્ય જગ્યાએ એના LED સ્ક્રીન દ્વારા માતાજીના ગબ્બરના દર્શન, આરતીના દર્શન નીચેથી માતાજીના સ્થાનકમાંથી થાય અને માતાજીના દર્શન ઉપર ગબ્બરથી થાય એવી રીતે પણ આયોજન થાય, લોકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે અને સાથે સાથે માતાજીની આસ્થા જળવાય એવા નિર્ણયો કરવા માટે આજે આવી છું અને એમાં ઘણા બધા નિર્ણયો કલેક્ટરશ્રીને બધાની ઉપસ્થિતિમાં લીધા છે. જે પણ કંઈ ગટરના પ્રશ્નો હોય કે કંઈ સ્વચ્છતાની પ્રશ્ન હશે તો એ બાબતે માતાજીના મંદિરમાં આવતા બધા જ રસ્તાઓ અને દેવસ્થાનોને બધી જગ્યાએ ચોખ્ખાઈ રહે એની માટેની ચિંતા કરી છે અને સાથે સાથે ગામની અંદરની પણ ચોખ્ખાઈ જળવાશે એની ચિંતા કરીશું. યાત્રિકોને એની અંદર અહીંથી ગબ્બર જવું હોય અથવા તો ગબ્બર પછી જેટલા પણ સ્થળો છે એ માંગલ્યવન હોય કે પછી માતાજીનું બીજું સ્થાનક હોય, ગબ્બર હોય કે અહીંયા હોય, બધી જ જગ્યાએ જઈ શકે એના માટેનો સર્ક્યુલર રૂટ એ પણ શરૂ કરવાનો નિર્ણય અહીંથી કર્યો છે. લગભગ 25-30 લાખ શ્રદ્ધાળુઓ ભાદરવી મેળામાં આવતા હોય છે એમના માટે પણ સગવડ જળવાય અને આ વખતે શ્રદ્ધાળુઓ અને અહીંના આયોજકોને વિનંતી કરું છું કે માને આપણે મા આ વખતે પ્લાસ્ટિક મુક્ત બનાવવી છે, આ વખતે જાહેરનામું બહાર પાડી અને એને પણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં અંબાજી દેવસ્થાન પણ આ નિર્ણયને વળગી રહેશે અને પાઉચ મુક્ત અંબાજી બનશે આ વખતે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અશોકભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ હેતલબેન રાવલે સંભાળ્યો પદભાર. નગરજનોની સુખાકારીને ટોચની અગ્રતા આપવાની નવા સુકાનીઓએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. ધાનેરામાં ખેતરના ઝઘડા મામલે થયેલી મારામારીમાં ખાનગી ગોળીબાર થતાં એક જણને ગંભીર ઈજા. ધાનેરા ખાતે શોર્ટ સર્કિટથી ગાદલાની દુકાન આગમાં લપેટાતા 2.5 લાખનો માલસામાન ભસ્મીભૂત. બાબરના વધુ એક બંધ મકાનમાં ચોરી થતા નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને. બાબરના ઇન્દરવા ગામની પોલીસ ચોકી શોભાના ગાંઠિયા જેવી બની રહેતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર થતી આરતી તળેટીમાં જોઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સાથે ભાવિકો માટે સર્ક્યુલર બસ રૂટ શરૂ કરવા યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેનું ફરમાન. અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ લેવાયા આકરા નિર્ણયો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી. આપશો નમસ્કાર.